ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। આ સમય એ વિશિષ્ટ જાગૃત આત્માઓનો સમય છે અને એમાંની કેટલીક આત્માઓ તો ભારત ભૂમિમાં જન્મ લઈ ભારત ભૂમિને જાગૃત કરી રહી છે। આવો આપણી બધાની વચ્ચે પણ એક એવી વિશિષ્ટ આત્મા, એક એવી વિશિષ્ટ પ્રતિભા, એક એવી વિશિષ્ટ ચેતના ઉપસ્થિત છે જે ગુરુદેવના કાર્યને, ગુરુદેવના વિચારોને ઘર ઘર સુધી, ગામડા ગામડા સુધી જુદા જુદા માધ્યમ દ્વારા ગુરુદેવના મિશનને હંમેશને માટે આગળ ધકેલી રહ્યું છે। તો હું આજના દિવસે પ્રફુલાબેનને વિનંતી કરું કે તેઓ આપણને બધાને ગુરુદેવના માધ્યમથી ગુરુવાણીનો આપણને બધાને સંભળાવશે। આપણે બધા જોરદાર પ્રફુલાબેનને આમંત્રિત કરીએ કે આજના દિવસે તેઓ આપણને બધાને ગુરુવાણીમાં તરવોડ કરે। ક્યારેક ક્યારેક તો પ્રફુલાબેન પ્રવચન કરતા હોય તો મને લાગે કે ગુરુદેવનો એ પ્રવાહ, ગુરુદેવની એ ચેતના તેમના શરીરમાં પ્રવેશી ગઈ છે અને બેન આપણને બધાને એ લાગણીના પ્રવાહમાં ભીંજવી રહ્યા છે। ફરી એકવાર પ્રફુલાબેનને આપણે બધા તાળીઓથી વધાવી લઈ અને આજના દિવસે આપણને બધાને તેઓ ગુરુ ભક્તિનો, ગુરુ શિષ્યનો બોધ કરાવે। કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જામનગર થી પણ અમારા યુવા પ્રભારી ભાઈ આવ્યા છે, સાથે સાથે એમની ટીમ પણ આવી છે, સાથે પ્રીતિબેન એના બધા સાથે બહેનો આવ્યા છે, જેતપુર થી કાંતિભાઈ આવ્યા છે, એમના શ્રી ચરણમાં, વડીલોના ચરણમાં આપ શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો, દેવતુલ્ય ભાઈઓ, આપ સૌના હૃદય સ્થાનમાં બિરાજી પ્રભુની પરમ ચૈતન્ય શક્તિને મારા કોટિ કોટિ નમન વંદન, સાથે બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામનાની સાથે બધાને જય ગુરુદેવ, જય ગુરુ। ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ અધ્યાત્મ જગતની અંદર મોટામાં મોટો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ભારતભરની આ અંદર આજે આ પર્વ મનાવી રહ્યું છે। ગુરુ પૂર્ણિમા પર્વ ભગવાન બ્રહ્મ ગુરુ રેવના સંશય ઋકાર અંધકારસ્ચ ઋકારસ્તે જ ઉચ્યતે જ્ઞાન ગ્રાસકમ બ્રહ્મ ગુરુ રેવન સંશય। ગુરુ એ સાક્ષાત બ્રહ્મ છે, કારણ કે સદગુરુ અજ્ઞાનના મૂળિયાને ઉખાડી અને આપણને બધાને એક જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એવા સદગુરુ, એમાં કોઈ સંશય નથી। ગુરુ એવન સંશય, એમાં કોઈ સંશય જ નથી કે જ્યારે આપણા જીવનમાં સદગુરુ આવી જાય ત્યારે આપણા અંદર એક એવી દિવ્ય પ્રકાશ પુંજથી સાધકને ભરી દે છે। પણ કહેવાય કે બે જન્મ છે, એક જન્મ આપણો મા દ્વારા થાય છે, એ
જન્મ માં આપે છે પણ જીવન ગુરુ આપે છે, સદગુરુ આપે છે. અને માં જન્મ આપે છે તો આપણું જીવન એક દિવસ મટી જવાનું છે, પંચ મહાભૂતોની અંદર આ દેહ માટીમાં ભળી જવાનો છે. બીજો જન્મ જે આપણને ગુરુ આપે છે, સદગુરુ આપે છે, એ બીજો જન્મ સદગુરુ આપે છે, એ જન્મો જન્મ સુધી આપણને સાથ આપે છે. અધ્યાત્મ જગત ની અંદર આ પર્વ પવિત્ર માં પવિત્ર દિવસ, જેમ નદીઓમાં ગંગા પવિત્ર છે, નદીઓમાં ગંગા મહાન છે, પર્વતમાં કૈલાસ પર્વત મહાન છે, સરોવર ની અંદર માન સરોવર મહાન છે, પવિત્ર છે, ઠીક એ જ રીતે ઉત્સવ ની અંદર પણ ગુરુ પૂર્ણિમા નો પર્વ એ ખૂબ પાવન અને પવિત્ર પર્વ છે. ગુરુ કરતા પણ આજનો દિવસ શિષ્ય માટે વધારે મહત્વનો છે. આમ તો એમ કહેવાય કે ગુરુ પૂર્ણિમા નો દિવસ એટલે ગુરુ અને શિષ્ય ની ભાગીદારી નો દિવસ છે. આધા કામ તું કરો, આધા કામ જેમ વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે નારદ આધા કામ તું ઔર આધા કામ મેં, તો ભાગીદારી નો દિવસ ગુરુ પૂર્ણિમા નો દિવસ છે. આ દિવસે જયારે આપણું સમર્પણ સાચા સદગુરુ ના શરણ માં થાય ને, એક કાગળ હોય ચિત્રકાર ના હાથમાં આવી જાય ને, એ કાગળ કાગળ નથી રહેતો પણ સુંદર મજાનું ચિત્ર બની જાય છે. એક માટી કુંભાર ના હાથમાં આવી જાય તો માટી માટી નથી રહેતા, એ સુંદર મજાનો એક મંગલ કલશ તૈયાર થાય છે. એક અણઘડ પથ્થર એક શિલ્પકાર ના હાથમાં આવી જાય તો પથ્થર પથ્થર નથી રહેતો પણ એક મૂર્તિનું નિર્માણ થાય છે. એક બીજ માળી ના હાથમાં આવી જાય તો બીજ બીજ નથી રહેતો પણ સુંદર મજાના સુગંધિત પુષ્પ ના રૂપમાં નિર્માણ થાય છે. એવા જયારે સાધક શિષ્ય સદગુરુ ના ચરણ માં જાય, સદગુરુ ને સમર્પિત થઈ જાય, ત્યારે શિષ્ય સાધક માનવ માનવ નથી રહેતો પણ મહામાનવ અને દેવ માનવ ના સ્તર સુધી પહોંચી જાય છે. પણ ક્યારે એવો સદગુરુ મળી જાય અને એવો સામે શિષ્ય હોય ને, તો માળી પણ કુશળ અને બીજ પણ ઉત્તમ, તો એમાંથી સુંદર મજાના પુષ્પ તૈયાર થાય. એમ સાચો સદગુરુ આપણા જીવનમાં આવે. આજે આપણા ગાયત્રી પરિવારના બધા પરિજનો બેઠા છે, બધાના પરમ સૌભાગ્ય છે. ગોંડલથી અમારા ચંદુ બાપા પણ આવ્યા છે, આવો એમને પણ આપણે કોટી કોટી પ્રણામ કરીએ. આજે આપણા દરેકના પરિવારના ખૂબ ગરુડા સૌભાગ્ય છે કે આજના સમયમાં હરિહાળ ભલી કાલની અંદર આપણે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જેવા સદગુરુ મળ્યા છે. ગુરુ તો મળી જાય હાલતા ચાલતા પણ નહીં, એક સમર્થ સદગુરુનો આપણા જીવનમાં ભેટો થયો છે. પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુના ઋણમાંથી મુક્ત થવું, ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુને સાચું સમર્પણ કરવું, માત્ર વાતોથી નહીં કે અમે અમે અમારા ગુરુદેવ આમને, અમારા ગુરુદેવ આમને, અમે તો આટલું કામ કરતા હતા ને હવે નથી કરતા ને એમ નહીં. ગુરુ પૂર્ણિમાનો દિવસે તમારે વિચાર કરો કે મારા સમર્પણમાં ક્યાંય કચાશ તો નથી ને, હું ક્યાંય પાછો તો નથી પડતો ને, હું ક્યાંય પાછી તો નથી પડતી ને. ગમે તેવી પરિસ્થિતિ આવી છે, સંસારમાં રહીએ છીએ, પરિસ્થિતિ ગમે તે આવી છે, પણ મારું સમર્પણ તો મારા ગુરુના ચરણમાં છે ને, એક વિચાર કરવો પડે મારે તમારે. કારણ કે પરમ પૂજ્ય ગુરુદેવના હૃદયમાં પીડા હતી, એક આંગ હતી કે બેટા માત્ર વાતોથી હવે કામ નહીં ચાલે, વાતોથી કામ નહીં ચાલે પણ મારા કબાનો ભાર હળવો કરે એવા સાધક જોઈશે. કંધે સે કંધે મિલકર મહાકાલ કા કામ હે શાંતિ કુંજ ગુરુ કુલ હે પાવન ઈ ગુરુ સિક્કા તબ ધામ. મારા કબાનો ભાર હળવો કરનાર હવે મારે જોઈશે, સમય આવી ગયો છે. અને જ્યારે સમર્પણ સાચે સાધકનું થાય ને, ત્યારે એક ઉચ્ચતાના શિખર સુધી ગુરુદેવ કહે કે બેટા એક શરીરની ત્રણ ત્રણ શરીરથી તને એ પ્રકાશપુંજથી ભરવા માંગુ છું. એવા સમર્થ સદગુરુને ખબર છે કે આ દેહ મળ્યો છે ભાઈ, એટલા માટે તો ભગવાન સદાશિવ માં પાર્વતીને કહે છે કે કૃમિ પીડ ભસ્મ વિષ્ટા દુર્ગંધિમ મલ મૂત્ર કામ. આ કેવું શરીર છે, કૃમિ કિષ્ટ ભસ્મ વિષ્ટા દુર્ગંધિમ મલ મૂત્ર કામ. આ મળ મૂત્ર હાડ માસના લોચાથી આ બનેલું શરીર છે આપણા બધાનું, અને હાડ માસના લોચાથી બનેલું શરીર જો ગુરુના કાર્યમાં સમર્પિત થઈ જાય ને, તો એનાથી રૂડું બીજું કોઈ સૌભાગ્ય હોઈ શકે
આને બળીને ઢગલો તો ખાવાનું છે ભાઈ, પણ આ સમયની અંદર સાચા સદગુરુને જો સમર્પિત થઈ જાય ને તો એનાથી આપણા બધાનું પરમ સૌભાગ્ય કયું હોઈ શકે. રાજાને પ્રધાન જયારે નીકળે અને રાજા અંબાડી ઉપર હોય, ઘોડા ઉપર બેઠો હોય ને એક ફકીર સાધુ, પોતળી વાળો સાધુ ત્યાં નીકળે અને સાધુ ને અંબાડી ઉપર થી ઉતરે અને રાજા જયારે દંડત પ્રણામ કરે છે, દેહા ચોડી મસ્તક નમાય ગુરુ ને, સાધુ ને પોતળી વાળો ફકીર છે દંડવત પ્રણામ કરે ને, પ્રધાને ન ગમ્યો. પ્રધાને કહ્યું કે આવડો મોટો 18 પાદર નો ધણી, આવડો મોટો રાજા ને આ સામાન્ય પોતળી વાળા ફકીર ને દંડવત કરે છે. રાજાને કઈ એવા ટાઈમે તો કહેવાય નહીં, કઈ બોલ્યા નહીં અને મહેલમાં આવ્યા ને મહેલમાં આવીને કહેવા લાગ્યા, રાજા મને એક વાત ન ગમી. શું? રાજાને તો ખબર હતી, રાજા તો ધાર્મિક હતો. મને એક વાત ન ગમી. શું પણ ન ગમી? કે તમે આવડા મોટા રાજા અને ઓલા સામાન્ય પોતળી વાળા સાધુડા ને તમે દંડવત કર્યા, મસ્તક નમાયું, હાથ જોડ્યા. રાજા એટલે જ કહ્યું કે પ્રધાન તમે એવું લાગે છે, એક કામ કર, એક હરણ નું માથું આપી દીધું, એક સિંહ નું માથું આપી દીધું, એક માણસ નું માથું આપી દીધું ખોપરી, અને કે છે કે જા તું આ રાજકોટમાં જઈ અને હરણ નું માથું વેચી આવે, સિંહ નું માથું વેચી આવે, માણસ નું માથું વેચી આવે. અને ઈ સહી પ્રધાને ત્રણેય માથા લઈને વેચવા નીકળ્યા. હરણ નું માથું વેચાઈ ગયું, સિંહ નું માથું વેચાઈ ગયું, પણ માણસ નું માથું કોઈ લેવા તૈયાર થાય? એ તારા બેન ફ્રી માં છે, લઈ જાઓ. ફ્રી માં હોય તો મારે જોઈતો. કોઈ ફ્રી માં લેવા તૈયાર ન થાય. બે માથા વેચીને માણસ નું માથું પાછું લઈને પ્રધાન આવ્યો. રાજાએ કહ્યું કે કા શું થયું? અરે રાજા, ઓલા બે માથા તો ફટાફટ વેચાઈ ગયા, પણ માણસ નું માથું તો મેં બૂમો પાડી મફતમાં લઈ જાઓ, મફતમાં લઈ જાઓ, પણ કોઈ મફતમાં લેવા તૈયાર થયો નહીં. ત્યારે રાજાએ કીધું કે પ્રધાન, હું એમ જ કહેવા માંગુ છું કે આ માથું કોઈ મફતમાં લેવા તૈયાર નથી, તો પછી કોઈ ગુરુના ચરણમાં અર્પણ કરી દઈએ, તો પછી એનાથી બીજો સૌભાગ્ય શું હોય? મફતમાં લેવા તૈયાર છે. એટલે ગુરુ ગીતાની અંદર ભગવાન સદાશિવ માં પાર્વતી માતાને કહ્યું છે, મંત્રના માધ્યમથી આપણને બતાવ્યું છે. ખૂબ આપણા સદભાગ્ય છે, સમર્પણ સમર્પણ વિસર્જન, અને જેટલું સમર્પણ થાય, સમય છે વારંવાર આવતો, એક જ સમય અસામાન્ય સમય હોય છે. ગુરુ આપણી સાથે હાથ લંબાવે, હાથ ફેલાવે છે ને, ત્યારે આપી દેજો, આપી દેજો ને, આપી દેજો. ગુરુદેવ કે છે બેટા, હું તને ખાલી રાખવાનો, હા તો ઘરમાં રહેજે, કુટુંબમાં રહેજે, પરિવાર ચલાવજે, પણ તારું ધ્યાન હાલતા ચાલતા ઉડતા બેસતા શ્વાસે, આવતો શ્વાસ જાતી જાતી શ્વાસ કે ગીત છે ને, આવતા શ્વાસ જાતા શ્વાસ, સતત મારા મનમાં એક જ ચિંતન, એક જ સ્મરણ, કેમ કરીને મારા ગુરુનું કામ થાય, કેમ કરીને મારા ગુરુના વિચારો ઘર ઘર સુધી પહોંચાડી શકીશું. આ સતત સ્મરણ આપણી અંદર થાય, આ સતત ભાવ આપણી અંદર જાગે, એ સમર્પણ આપણે જ્યારે સદગુરુને કરીએ છીએ ત્યારે. એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવ આજના દિવસે ઘણી ઘણી વાતો આપણને બતાવી છે કે બેટા, ગૃહસ્થ ધર્મને નિભાવતા નિભાવતા તમારા બસ મિશન મિશન ને મિશન બેટા, મિશન કે લીએ જીના ઓર મિશન કે લીએ હી મરના. ચિડિયા જબ આકાશ મેં ઉડતી હૈ ને તો ઉનકા ધ્યાન અંડા પર હોતા હૈ, ઉસકે અંડે ઉપર, ઠીક ઇસી તરહ તું સંસાર મેં રહે, લેકિન તેરા ધ્યાન મિશન તરફ રહેના ચાહીએ. આજે આપણે આપણા આ જીવનમાંથી સમર્પણ કરવાનો દિવસ, ગુરુ કાર્ય માટે મટી જવાનો, મરી જવાનો, એટલે કે પૂર્ણ સમર્પણ કરવાનો આજનો દિવસ છે. એવા દિવસે આપણને તો આપણે કેવા હતા, આપણે કેવા હતા તો બેનો, અમને તો કાંઈ ખબર નથી, અમે તો ખાલી અંધારા એક ઓરડામાં પડ્યા હતા, ઘરમાં પડ્યા હતા, કાંઈ ખબર નથી ગુરુ કોણ, ગાયત્રી મંત્ર શું. અને આજે અમે આ ગુરુદેવના વિચારોને લઈને ઘર ઘર સુધી ચાલ્યા છીએ. અમારા વડીલો બધા આવ્યા, પાવા ઘડી દાદા આવ્યા, કેમને નિમની પથ્થર કહેવાય, નિમ કે પથ્થર, કેટલું કામ કર્યું છે આ વડીલોએ. અને આજે વડીલો આપણને આશીર્વાદ દેવા, આપણને પ્રેરણા આપવા આવ્યા છે, તો સામાન્ય નથી. અમે ખૂબ ગુરુદેવની સાથે રહી અને તમને ખૂબ કામ પણ કર્યું છે, ગુરુદેવની સાથે રહ્યા છે, શાંતિકુંજમાં જઈ જઈને કેટલા અનુષ્ઠાન કર્યા છે, તો એ
એવા સાધક પણ છે અને સમર્પિત પણ છે એવા આપણા વડીલો પણ આપણને આશીર્વાદ માટે આપવા માટે ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે સૌ પ્રથમ આજે અહીંયા બેઠા બેઠા ડોક્ટર સાહેબ દીદીને પ્રણામ કરી શાંતિકુંજને યાદ કરી સવાર તો આપણે બધા મફત ટિકિટમાં શાંતિકુંજ જઈ આવ્યા. ટિકિટ લીધા વગર આપણે બધા જઈ આવ્યા સવારે માનસિક રીતે સૂક્ષ્મ શરીરથી. પણ આજે આપણે શાંતિકુંજને પણ યાદ કરીએ.
ગુરુ ને કી